નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સમજાય છે ને બધું? વ્યવસ્થિત, સરસ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ પહોંચ્યા છીએ આપણે. ટોટલ 6 લેક્ચરો પૂરા કરી લીધા ડાયરેક્ટ ઇનડાયરેક્ટને, બરાબર. વિધાન વાક્યો જોયા, પ્રશ્નાર્થ વાક્યોના બે પ્રકાર જોયા. આજે જોવાના છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્યો. આજ્ઞા આપવી એટલે શું? હું તમને કોઈ પણ આજ્ઞા આપું તો બે રીતે આપી શકું. આજ્ઞાર્થ વાક્યના મુખ્ય બે પ્રકારો છે, હકાર વાક્ય અને નકાર વાક્ય, બરાબર. આજ્ઞા બે રીતે આપી શકાય. કાં તો હકારમાં આપી શકાય, વિદ્યાર્થીઓ પાઠ્ય પુસ્તક ખોલો, આજ્ઞા છે. વર્ગમાંથી બહાર નીકળી જાઓ, આજ્ઞા છે. તમારું હોમવર્ક લખી લો, આજ્ઞા છે. આ હકાર આજ્ઞા થઈ. નકાર, વર્ગમાં વાતો ન કરો, નકાર થઈ. અનિયમિત ન બેસો, આ આજ્ઞા છે. તો મુખ્ય આજ્ઞાર્થ વાક્યોના બે પ્રકારો હોય વિદ્યાર્થી મિત્રો, હકાર વાક્ય અને નકાર વાક્ય, બરાબર. હવે વિધાન વાક્યો હતા તો સેઇડ ટુ નું આપણે ટોલ્ડ કરતા, પ્રશ્નાર્થમાં આસ્ક્ડ કરતા. આમાં સેઇડ ટુ નું શું થશે વિદ્યાર્થી મિત્રો? જેવો ભાવ એવો શબ્દ આવશે. એ આખું કોષ્ટક તમને અહીંયા લખાવીશ. ત્યારબાદ વિધાન વાક્ય હતા તો એમાં સંયોજક તરીકે ધેટ વાપરતા હતા. પ્રશ્નાર્થ વાક્યમાં ઇફ કે વેધર અથવા જેટ ડબલ્યુએચ પ્રશ્ન સૂચક શબ્દ વાપરતા હતા. આની અંદર શું આવશે? જો હકાર વાક્ય હશે તો સંયોજક તરીકે ટુ, અને નકાર વાક્યમાં નોટ ટુ વપરાશે, બરાબર. આટલો થોડો ઘણો ફેરફાર છે, એ રહેશે, બરાબર. તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ આજ્ઞાર્થ વાક્ય. તો આજ્ઞા મુખ્યત્વે બે રીતે આપી શકાય. આજ્ઞા છે વિદ્યાર્થી મિત્રો, મુખ્યત્વે બે રીતે આપી શકાય. એક હકાર અને બે નકાર. તમે હકારમાં આજ્ઞા આપો અથવા નકારમાં. અંગ્રેજીમાં જોઈએ તો આજ્ઞાર્થ વાક્યની શરૂઆત છે, જો હકાર વાક્ય હોય તો ક્રિયાપદના મૂળ રૂપથી થાય, અને જો નકાર વાક્ય હોય તો ડોન્ટ પ્લસ ક્રિયાપદના મૂળ રૂપથી. એની ઓળખ, આજ્ઞાર્થ વાક્યની ઓળખ. જો હકાર વાક્ય હોય તો વાક્યની શરૂઆત ક્રિયાપદના મૂળ રૂપથી થાય. અને જો નકાર વાક્ય હોય તો ડોન્ટ પ્લસ ક્રિયાપદના મૂળ રૂપથી થાય. દાખલા તરીકે આપણે હકાર વાક્યને એક ઉદાહરણ જોઈએ. રાઇટ 5 સેન્ટેન્સીસ ઇન યોર નોટબુક. તમારી નોટબુક છે એની અંદર 5 વાક્યો લખો. આ એક આજ્ઞા છે, બરાબર. તો રાઇટ આ શું છે વિદ્યાર્થી મિત્રો? આ એક જાતનું ક્રિયાપદ છે ને. આ હકાર વાક્ય છે, વાક્યની શરૂઆત ક્રિયાપદથી છે. ડોન્ટ ગો અન્ટિલ આઈ રિટર્ન. હું જ્યાં સુધી પાછો ન ફરું ત્યાં સુધી તું જતો નહીં. તો આ ડોન્ટ છે શું છે? ડોન્ટ પછી ક્રિયાપદનું મૂળરૂપ એ દર્શાવે છે આજ્ઞાર્થ વાક્ય છે. તો આજ્ઞાર્થ વાક્યના વિદ્યાર્થી મિત્રો મુખ્યત્વે બે પ્રકાર છે, બે રીતે આજ્ઞા આપી શકાય છે, હકાર અથવા નકાર. આજ્ઞાર્થ વાક્યને ઓળખવું હોય તો કઈ રીતે ઓળખી શકાય? જો હકાર વાક્ય હોય તો ક્રિયાપદની વાક્યની શરૂઆત છે ક્રિયાપદના મૂળરૂપથી થાય, અને નકાર વાક્ય હોય તો ડોન્ટ પ્લસ ક્રિયાપદના મૂળરૂપથી થાય. તો હવે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જ્યારે અવતરણ ચિહ્નની અંદર આવે તમને ખબર કઈ રીતે પડે કે આજ્ઞાર્થ વાક્ય છે?
બરાબર, જો વિધાન વાક્ય હોય ને તો ખબર કઈ રીતે પડે કે કરતા હોય પછી ક્રિયાપદ હોય કર્મ. પ્રશ્નાર્થ વાક્ય હોય તો ખબર કઈ રીતે પડે કે પહેલા સહાયકારક ક્રિયાપદ હોય અથવા WH પ્રશ્ન સૂચક શબ્દ હોય, તમને ખબર પડે કે આ પ્રશ્નાર્થ વાક્ય છે, અથવા તો વાક્યને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન હોય. આજ્ઞાર્થ વાક્યને આપણે ઓળખવું હોય તો શું, પહેલા કાં તો ક્રિયાપદનું મૂળરૂપ હશે હકાર વાક્ય હશે તો, નહીં હોય તો ડોન્ટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ હશે. બરાબર છે. હવે આપણે આજ્ઞાર્થ વાક્યને ઓળખી તો લીધું, પણ હવે આજ્ઞાર્થ વાક્ય છે એનું ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું. જો રિપોર્ટેડ સ્પીચમાં આજ્ઞાર્થ વાક્ય આવે ત્યારે ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું એના નિયમો જોઈ લઈએ અને એની વાક્યરચના જોઈએ. બરાબર. લખજો, આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. પહેલું વેલું છે, સેડ ટુ ના બદલે નીચે મુજબના ભાવાર્થ પ્રમાણે શબ્દ મૂકવો. હવે આમાં ચોક્કસ શબ્દ નક્કી નહીં હોય, જેમ વિધાન વાક્યમાં સેડ ટુ નું ટોલ્ડ જ થતું, પ્રશ્નાર્થમાં સેડ ટુ નું આસ્ક્ડ જ થતું. આમાં તમારે વાક્યનો ભાવ જોવો પડે વિદ્યાર્થી મિત્રો, વાક્યમાં કેવો ભાવ છે એ ભાવ જોઈ અને પછી રિપોર્ટિંગ મૂકવાનું. તો હવે એક નાનું કોષ્ટક બનાવવાનું છે. જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડાયરેક્ટ, અહીંયા ઇનડાયરેક્ટ. જો હુકમનો ભાવ હોય વિદ્યાર્થી મિત્રો તો સેડ ટુ નું કરી નાખવાનું ઓર્ડર્ડ. હુકમનો ભાવ હોય તો ઓર્ડર્ડ, વિનંતી હોય તો રિક્વેસ્ટેડ. સલાહ હોય તો એડવાઇઝ્ડ. સૂચન હોય તો સજેસ્ટેડ. ચેતવણી હોય તો વોર્ન. ધમકી હોય તો 310. દરખાસ્ત હોય તો પ્રપોઝ્ડ. અને આટલા બધા હોવા છતાં ક્યારેક એવું લાગે કે વાક્યમાં કોઈ ભાવ ન જણાય, કોઈ ભાવ ન જણાય, તો તમે ટોલ્ડ કરી શકો અથવા તો આસ્ક્ડ કરી શકો. પણ આ બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્માસ્ત્રનો ઉપયોગ ક્યારે કરવાનો, જ્યારે કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર આપણી પાસે ન બચે અને એમ લાગે કે આપણે યુદ્ધ હારી જવાની પરિસ્થિતિમાં છીએ, ત્યારે છેલ્લે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવાનો. તમને ઉપરના તમામમાંથી ન લાગે કે આમાં કોઈ ભાવ છે જ નહીં, 99.99% વાક્યમાં કોઈ ના કોઈ ભાવ હોય જ, પણ એવું લાગે કે આમાં કોઈ ભાવ નથી રહેતો, તો ત્યારે છે એ તમારે ટોલ્ડ અથવા આસન તમે મૂકી શકો. બાકી હુકમ ઓર્ડર કર્યો હોય, માલિક છે પોતાના નોકરને હંમેશા હુકમ જ કરે, એને વિનંતી ન કરે, બરાબર, તો ત્યારે ઓર્ડર આવે. શિક્ષક છે વિદ્યાર્થીઓને ઓર્ડર કરે, પ્રિન્સિપાલ છે પટ્ટાવાળાને ઓર્ડર કરે, બરાબર, પોતાના દરજ્જા પ્રમાણે છે નીચેના હોદ્દા પરની વ્યક્તિ છે એને હુકમ કરી શકે, ઓર્ડર કરી શકે. વિનંતી હોય તો રિક્વેસ્ટેડ, એમાં પ્લીઝ જેવા શબ્દો વાક્યમાં આપેલા આપણે ખબર પડે કે વિનંતી કરેલી છે. અને જ્યારે ઇનડાયરેક્ટ કરીએ ને ત્યારે પ્લીઝ જેવા શબ્દોને દૂર કરે. સલાહ, એડવાઇસ, ડૉક્ટર હંમેશા પોતાના દર્દીને સલાહ જ આપે, વકીલ હંમેશા પોતાના અસીલને સલાહ જ આપે,
તો એ સલાહ આપી કહેવાય. સલાહ આપે, ડૉક્ટર ક્યારેય ધમકી ના આપે કે ભાઈ આ દવા ખાઈ જ લેવાની છે, નહીં, એ સલાહ આપે તમારે તમારી દવા રેગ્યુલર ખાવી જોઈએ. વકીલ છે પણ અસીલને સલાહ આપે તો ત્યારે એડવાઇસ, સૂચન. સ્કૂલની કોઈ નોટિસ બોર્ડ હોય તો એની અંદર કંઈ લગાડેલું હોય તે સૂચન હોય, જેને સૂચના બોર્ડ કહેવામાં આવે, બરાબર. ચેતવણી, વોર્નિંગ, એક વખત કે સુધરી જાજો, બાકી આમ નહીં. પ્રિન્સિપાલ કહે ને, શિક્ષક કહે, ભાઈ કાલથી હોમવર્ક કરીને આવજો, બાકી વર્ગમાં નહીં કરવા દે, બરાબર છે. તો આ શું છે? ચેતવણી છે. ધમકી, થ્રેટન. કોઈ ધમકી છે ને વિદ્યાર્થી મિત્રો, એ કોઈ હોદ્દાધારી વ્યક્તિ ન આપે, પણ ચોર છે, લૂંટારો છે, અથવા તો બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડો થયો હોય તો એકબીજાને ધમકી આપવાની દરખાસ્ત, પ્રપોઝ. આ પ્રપોઝલ છે ને વિદ્યાર્થી મિત્રો, એ લેટવાળા વાક્યો આવશે. જે લેટવાળા વાક્યો તમને હું આના પછીના ટોપિકમાં અલગ ટોપિક કરીને જ શીખડાવીશ. એટલે પ્રપોઝ આવે છે ઇમ્પેરેટિવમાં જ, પણ એની વાક્યરચના થોડીક અલગથી થાય છે, અને છેલ્લે આપણે બ્રહ્માસ્ત્ર, બરાબર. હવે વિધાન વાક્યમાં તમે ધેટ મૂકતા હતા સંયોજક તરીકે, પ્રશ્નાર્થ વાક્યમાં ઇફ કે વેધર મૂકતા હતા, અથવા જે તે ડબલ્યુ એચ પ્રશ્ન સૂચક શબ્દ મૂકતા હતા. આની અંદર આવશે નિયમ નંબર એક આ હતો. બીજો, સંયોજક તરીકે જો વાક્ય હકાર હોય તો ટુ, અને નકાર હોય તો નોટ ટુ વપરાય છે. બે સંયોજક આપ્યા, હકાર વાક્ય હોય તો તમારે ટુ મૂકી દેવાનું, નકાર હોય તો નોટ ટુ મૂકી દેવાનું. તમે નોટ ટુ મૂકશો ત્યારે ડોન્ટમાંથી તમે ડુ નોટ કરો, તો નોટ કાઢો તો ડુ છે ને નીકળી જાય, એ ખાસ ધ્યાન રાખવાનું. હમણાં યાદી કરાવી પ્રમાણે કે વાક્યની અંદર પ્લીઝ જેવા શબ્દો હોય જેવા શબ્દોને દૂર કરવા. જો વિદ્યાર્થી મિત્રો, આ એના નિયમો છે. સૌ પ્રથમ તો સેડ ટુ ના બદલે આ રીતે કરવાનું, સંયોજક તરીકે ટુ અથવા નોટ ટુ, અને વાક્યની અંદર પ્લીઝ જેવા શબ્દો આપેલા હોય તો એને આપણે ઇન્ડાયરેક્ટમાં ફેરવીએ ત્યારે દૂર કરી નાખવાના. હવે આપણે એની વાક્યરચના જોઈએ. વાક્ય રચના, પેલી હકાર માટેની, તો સૌ પ્રથમ રિપોર્ટર પ્લસ જેવો ભાવ એ મુજબ શબ્દ, પ્લસ લિસનર, પ્લસ ટુ. હવે ટુ પછી હંમેશા વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદનું મૂળરૂપ, પ્લસ કર્મ, અન્ય શબ્દ. વાક્યરચના ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ બુકમાં નહીં જોવા મળે, માત્ર તમારી સરળતા ખાતર કે તમને છે યાદ રહી જાય એટલા માટે આપણે બનાવેલી છે, બરાબર. ત્યારબાદ નકાર વાક્ય. રિપોર્ટર પ્લસ ભાવાર્થ મુજબ શબ્દ, લિસનર સંયોજક તરીકે નોટ ટુ, પછી ક્રિયાપદનું મૂળરૂપ, પ્લસ કર્મ, અન્ય શબ્દ. ફેર શું છે? અહીંયા ટુ આવી ગયો તો અહીંયા નોટ ટુ આવી જશે, પણ કાઉન્સમાં આપણે લખીએ કે ડુ છે એ નીકળી જાય છે, જેથી કરીને તમને કન્ફ્યુઝન ન રહે કે સાહેબ આ ડોનું શું કરવું. કાંઈ નહીં કરવાનું, ડોને દૂર કરી નાખવાનું, બરાબર છે. ત્યારબાદ
અહીંયા આપણે જોઈએ પ્રમાણે વાક્ય રચના હકાર વાક્યની અને નકાર વાક્યની વાક્ય રચના બરાબર છે. હવે આપણે ઉદાહરણ છે એ તમામ પ્રકારના ભાવના ઉદાહરણો છે એ હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો લેક્ચર હજી શરૂ જ છે, આવતા લેક્ચરની અંદર આપણે આના ઉદાહરણો જોઈશું. ત્યાં સુધી હોમવર્કની અંદર શું કરવાનું છે, આ વાક્ય રચના છે એ બે વખત, આ વાક્ય રચના બે વખત તમારે તમારી રફ બુકની અંદર લખવાની છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે આના ઉદાહરણો સાથે મળીશું. થેન્ક યુ.